પાટણ જિલ્લાના રઘનપુર તાલુકામાં આવેલ રઘનપુર બ્રાન્ચ કેનાલમાં 20 ફૂટનું મસમોટું ગાબડું પડ્યું હતું। બ્રાન્ચ કેનાલમાં પડેલું ગાબડું કોન્ટ્રાક્ટર દ્વારા રિપેરિંગ કરી ન આપવામાં આવતા સીઝન સમયે ખેડૂતોના જીવ ટાળવે ચોટ્યા હતા। ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં નિગમના અધિકારીઓ દ્વારા રિપેરિંગ ન કરાવાતા ખેડૂતોમાં નિગમના અધિકારીઓ પ્રત્યે રોષ જોવા મળ્યો હતો। રાઘનપુર તાલુકાના ઉદ્ધવનગર નજીકથી પસાર થતી નર્મદા નિગમની રાઘનપુર બ્રાન્ચ કેનાલમાં 20 ફૂટનું ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું હતું। નર્મદા નિગમની મુખ્ય નહેરમાં પડેલા ગાબડા બાબતે સ્થાનિક ખેડૂતો દ્વારા રાઘનપુરની કચેરી ખાતે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ નિગમના અધિકારીઓની ભ્રષ્ટ નીતિને કારણે કેનાલનું રિપેરિંગ કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યું નથી। રાઘનપુર તાલુકામાંથી પસાર થતી નર્મદા નિગમની કેનાલોના રિપેરિંગ કામ બાબતે વાર્ષિક કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા, પરંતુ તાલુકામાં કેનાલોના રિપેરિંગ બાબતે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી કામગીરી માત્ર કાગળ ઉપર જ હોય તેવું લાગી રહ્યું છે। અહીં ખેતી કરતા ખેડૂત સેધાભાઈના જણાવ્યા અનુસાર કેનાલમાં ગાબડું 2 મહિનાથી પડ્યું છે। કેનાલમાં પડેલ ગાબડા બાબતે રાઘનપુર નર્મદા નિગમની કચેરીમાં અધિકારીઓને વારંવાર જાણ કરવામાં આવી હતી, પરંતુ 2 મહિનાથી કેનાલ રિપેરિંગ કરવામાં આવ્યું નથી। ખેતીની સિઝન ટાઈમે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે, જેને કારણે ગાબડા પાસેથી કેનાલ તૂટી જાય તેવી ચિંતા સતાવી રહી હોવાનું ખેડૂતે જણાવ્યું હતું। નર્મદા નિગમના અધિકારીઓ પાસે વધુ રજૂઆત કરીએ તો રિપેરિંગના બહાને પાણી બંધ કરી દેવાનો ભય અધિકારીઓ દ્વારા દર્શાવવામાં આવે છે। હાલ ખેતીની સિઝન હોય ખેડૂતોને પાણીની જરૂરિયાત છે, જેને લઈને તેઓની હાલત કફોડી બની ગઈ હોય તેમ જણાવ્યું હતું। ઉદ્ધવનગર નજીક રાઘનપુર બ્રાન્ચ કેનાલમાં પડેલ ગાબડાનું તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે તેવી હાલ તો ખેડૂતો દ્વારા માંગ ઉચ્ચારવામાં આવી છે।